નમસ્કાર મિત્રો, વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ. મિત્રો, ખાસ કરીને આજે વિડીયો આપણે પ્રી મોન્સૂન વરસાદની આગાહી આપવાની છે. આ વર્ષે પ્રી મોન્સૂન વરસાદ છે એ બે રાઉન્ડની અંદર જોવા મળી શકે છે, એના વિશેની સંપૂર્ણ માહિતી આપું. એ પહેલા હું આપને એ પણ જણાવી દઉં કે આપણે આવનારા 3-4 દિવસની અંદર 2024ના ચોમાસાની અંદર ચોમાસું શરૂ થાય એ પહેલા પ્રી મોન્સૂન સાયક્લોન જે બનતા હોય છે એની શું કન્ડિશન રહેશે એ પણ 3-4 દિવસની અંદર આપણે ફાઇનલ જાહેરાત કરી દેવાના છે. પણ મારે પ્રી મોન્સૂન વરસાદની આજના વિડીયોની અંદર વાત કરવાની છે. પ્રી મોન્સૂન વરસાદની એટલા માટે વાત કરવાની છે, ખાસ કરીને અત્યારે જે ઉનાળુ પાકનું વાવેતર કરતા હોય એ દરેક ખેડૂત ભાઈઓ ચેતી જજો, કેમ કે આપણે વધારે પડતા લેટ વાવેતર કરીએ તો ઘણી વખત પ્રી મોન્સૂન વરસાદની અંદર પણ આપણું નુકસાન થતું હોય છે. હવે આ પ્રી મોન્સૂન વરસાદ એટલે શું? એટલે કે જે ચોમાસું ચાલુ થાય છે. જનરલી જોવા જઈએ તો જે આપણે 15 જૂન છે એ આપણે ગુજરાતની અંદર ચોમાસું પ્રવેશ કરવાની નોર્મલ તારીખ છે, પણ ઘણી વખત આપણે મે મહિનાનું છેલ્લું અઠવાડિયું અથવા તો જૂન મહિનાનું પહેલું અઠવાડિયું આ સમયગાળા દરમિયાન ચોમાસા પહેલાના જે વરસાદી ઝાપટા પડતા હોય છે અને એને કારણે જે વરસાદને કારણે આપણે ઘણું બધું નુકસાન થતું હોય છે, એટલે એમાં આપણે સાવચેત રહેવું પડશે. આ વર્ષની જે પ્રી મોન્સૂન વરસાદની શક્યતાઓ છે એમાં ખાસ જે આ વર્ષે આમ જોવા જઈએ 2024નું ચોમાસું છે તે ખૂબ સારું રહેવાનું છે, એટલે એનાથી કોઈ ચિંતા કરવાની જરૂર નથી. હવે આ જે પ્રી મોન્સૂન વરસાદ છે એ લગભગ આ વખતે 2024ની અંદર મે મહિના દરમિયાન લગભગ 24 થી લઈને 28 મે છે એ પહેલો રાઉન્ડ છે પ્રી મોન્સૂન વરસાદનો આવી શકે છે. જોકે આ પ્રી મોન્સૂન વરસાદ હશે એ પણ સાર્વત્રિક તો બધામાં હોતી નથી, છૂટાછવાયા અમુક વરસાદ વિસ્તારોની અંદર હોય છે અને જ્યાં પડે ત્યાં ગાજવીજ સાથે તોફાની વરસાદો છે પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે થઈ જતા હોય છે. એટલે 24 થી લઈને 28 મે વચ્ચે પણ એક રાઉન્ડ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો થઈ શકે છે અને બીજો રાઉન્ડ છે એ 2 જૂન થી લઈ અને 8 જૂન વચ્ચે, એટલે આમ કહી શકાય આમ જોવા જઈએ મોટા ભાગે જોવા જઈએ તો પ્રી મોન્સૂન વરસાદ છે એ એકાદો રાઉન્ડ અથવા તો શોર્ટ ટાઈમ માટે 1-2 દિવસ માટે થતી હોય છે, પણ આવનારા દિવસની અંદર એટલે કે 2024ના ચોમાસા દરમિયાન 2 રાઉન્ડની અંદર પ્રી મોન્સૂન વરસાદ થઈ શકે છે. એટલે આ સમયગાળા દરમિયાન આપણે ખાસ સાચવવાનું રહેશે. બીજી મોટી વાત એ છે કે આ સમય એવો હોય છે જ્યારે ગુજરાતની અંદર કેરીનો પાક એમાં પણ બનાસકાંઠાના અમુક વિસ્તારોની અંદર કેરીના બગીચાઓ છે એને બહુ વાંધો આવતો નથી, પણ મોટા ભાગે જે નુકસાન થતું હોય છે એ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર આ બંને ભાગો એવા છે જ્યાં પ્રી મોન્સૂન વરસાદની વધારે શક્યતા હોય. બનાસકાંઠાના ઘણા બધા ભાગો એવા છે કે જ્યાં બાગાયતી પાકો થાય છે, વધારે પડતા તો ત્યાં પણ દાડમ થાય છે, પણ દાડમના જે પાકો છે એ તો આ વર્ષેથી ઘણા બધા ઘટતા જાય છે. હવે વાત છે આંબાના બગીચાઓની. હવે આંબાના બગીચાઓમાં તો ઓલરેડી ફ્લાવરિંગ હોય છે, આંબાના બગીચાઓ છે એ અમુક વિસ્તારો એવા છે બનાસકાંઠાના ત્યાં પણ છે, એ સાથોસાથ કચ્છમાં પણ છે, એ સાથોસાથ ખાસ કરીને દક્ષિણ ગુજરાતનું વલસાડ હોય અથવા તો સૌરાષ્ટ્રનું જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ આ વિસ્તારો હોય છે. આ તમામ વિસ્તારો એવા છે જ્યાં વધારે પડતા બગીચાઓ છે. આંબાના જે પાકની અંદર મે મહિનાનો એન્ડ હોય છે કે જ્યારે ફ્લાવરિંગ લેવાનો ટાઈમ હોય, હાર્વેસ્ટિંગ ટાઈમ હોય, અને એ ટાઈમે જો પ્રી મોન્સૂન વરસાદ થાય તો આ તૈયાર થયેલો પાક છે એ નુકસાન પામતો હોય છે, અને આ વર્ષે પણ એવી ભીતિ અત્યારે દેખાઈ રહી છે. એટલે ખાસ પ્રી મોન્સૂન વરસાદ છે એ આ એક લાંબા ગાળાનું અનુમાન છે અને આપણે ફાઇનલ નથી સમજવાનું, પણ આની અંદર અમારું એવું અનુમાન છે કે અમે જે એક પ્રિડિક્શન કરીને તમને જે રિપોર્ટ આપી રહ્યા છે લગભગ 90-92% સુધીના તમારે ચાન્સ ગણીને ચાલવાનું છે કે આ વર્ષે મે મહિનાની અંદર 24 થી 28 ની અંદર પ્રી મોન્સૂન વરસાદ થઈ શકે છે અને બીજો રાઉન્ડ છે 2 થી લઈ અને 8 જૂન વચ્ચે થઈ શકે છે. 2 રાઉન્ડની અંદર જો પ્રી મોન્સૂન વરસાદ થાય તો એને કારણે પણ ખેડૂતોને ઘણું બધું નુકસાન પણ થઈ શકશે. ચોમાસું જે બેસવાની નોર્મલ તારીખ અને ચોમાસાનો જે વાર્ષિક કાર્યક્રમ હોય છે એ આપણે લગભગ એપ્રિલ એન્ડમાં અથવા તો મે મહિનાની શરૂઆતની અંદર 2024ના ચોમાસાનો સંપૂર્ણ કાર્યક્રમ રજૂ કરી દેશું. જોકે આપણે 2-3 દિવસની અંદર 2024ની અંદર પ્રી મોન્સૂન સાયક્લોન વિશેનો એક રિપોર્ટ આપવાનો છે એ પણ આપણે રજૂ કરશું, પણ એ પહેલા આપણે આ પ્રી મોન્સૂન વરસાદ વિશેની જે અગત્યની માહિતી હતી એ મેં આપના સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો. આ વાત છે એ વ્યવસ્થિત સમજી લેવી જેથી કરીને કોઈ મિસગાઈડ ન થાય અને આ વાત છે દરેક ખેડૂતને આપણે વ્યવસ્થિત સમજાવી શકીએ એટલા માટે તેને આ વિડીયોને લાઇક આપી અને દરેક ગ્રુપમાં શેર કરી દેવો જેથી કરીને અન્ય મિત્રોને માહિતી મળી શકે. અને જે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલી હોય એ મિત્રોએ નીચે લાલ કલરનું બટન દેખાય એ દબાવીને ચેનલને સબસ્ક્રાઇબ કરવી. હાલ રજા આપશું, ધન્યવાદ.